सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। मित्रों धोरण 9 अने धोरण 10 इंग्लिश मीडियम आ विषय में अपने निबंध लेखन विभाग की अंदर आज आप एक निबंध की आप चर्चा कर रहा छे जेनु शीर्षक छे प्रदूषण एक गंभीर समस्या। तो मित्रों अपने परीक्षा की अंदर पर अपने आ प्रकार निबंधों अपने पूछाता हो अपने आ अपठित में कोईपण अपने निबंध पूछाई सके तो अपने निबंध की आज आप चर्चा करीशू अने आ निबंध हूँ तमने मोकलावीश जेथी करीने तमे आ निबंधनो तमे विशेष अभ्यास करी लखी अने खूब सारी रीते समझी सको अने तमे परीक्षा में पण सारी रीते लखी सको। तो मित्रों आपणे बधा प्रदूषण विषे तो आपणे बधा जाणीए छीए के आजना आपणी 21मी सदी एटले आम तो कहेवाय के एक प्रगति कारक सदी छे। एटले के प्रगतिनी साथे साथे घणी बधी समस्याओ पण अत्यारे हालना संजोगोमां ऊभी थयेली छे अने आ समस्याओ एक महत्वनी समस्या बनी रही होय तो आ प्रदूषणने छे। आज मित्रों आपणे कोईपण क्षेत्रमां कोईपण जग्याए तमे जशो शहेरोमां जाओ के सामान्य कोई ग्राम्य विस्तारमां जाओ त्यां आपणने प्रदूषण आपणने जोवा मळे छे। आ प्रदूषणना कारणे आजे अनेक व्यक्तिओ रोगनो भोग बनता आपणे नजरो नजर जोईए छीए। तो आवा प्रदूषणों अपने एक रीते नहीं पर अनेक रीते ग्लोबल वॉर्मिंग जे विश्व लेवले आज आ प्रदूषण की समस्या एक गंभीर समस्या उभी थई छे। आपणे जाणीए छीए के जारे जापान उपर अमेरिकाए अणुबॉम्ब मारो कर्यो अने ए अणुबॉम्बनी अंदर बे नगर हिरोशिमा अने नागासाकी आ जापानना बे मोटा शहेरोनो विनाश थयेलो। आज पण ए प्रदूषणनी असर जोवा मळे छे जापाननी अंदर के त्यां अत्यारे पण त्यां जे नवा बाळको जन्मना छे ઘણા બાળકો ખોળખાંપણવાળા જન્મે છે। આપણે મૌખિક ચર્ચા કરી રહ્યા છીએ પ્રમાણે આજે વાહન વ્યવહાર હોય મિલોના ધુમાડા હોય કે કારખાના ઉદ્યોગના જે ગંદા કચરાઓ હોય વેસ્ટ મેડિકલ વેસ્ટો હોય તો આ દરેક બાબતો જે છે એ પ્રદૂષણ ઊભી કરે છે। દાખલા તરીકે ઉદ્યોગોનું ગંદુ પાણી હોય તો નદીઓમાં છોડી દેવામાં આવે છૂટું છોડી દેવામાં આવે એના કારણે જમીનનું મોટું પ્રદૂષણ થાય હવામાં ધુમાડા દ્વારા હવાનું પ્રદૂષણ પણ થતું હોય છે। તો મિત્રો આ એક સમસ્યા બહુ ગંભીર છે આપણે આજના આ નિબંધની અંદર આપણે વિશેષ આગળ ચર્ચા કરીએ કે આપણે પ્રસ્તાવના પ્રદૂષણની ભયંકરતા અને ઉત્સાહ આ ત્રણ મુદ્દા ઉપર આપણે આધારિત આપણે જોઈએ કે 21મી સદીનું આપણે સ્વાગત કરીએ છીએ પરંતુ 21મી સદીની કેટલીક સમસ્યાઓ વિશે વિચારતા આપણે ભયભીત પણ થઈ જઈએ છીએ। બીજા વિશ્વયુદ્ધની અંદર અણુબોમ્બના ઉપયોગથી જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી એ બધા શહેરો જે છે એ શહેરો વિનાશ પામેલા। કહેવાય છે કે એ વખતે ઘડીના છઠ્ઠા ભાગમાં 75,000 થી પણ વધારે માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। એમાં એટલેથી જ આ ભયંકરતા અટકતી નથી કઈ છે તો એ સમયે તેના પ્રદૂષણની વિપરીત અસરો જે કહેવાય આજે પણ જોવા મળી રહી છે।
ત્યાં ખોળ ખાપણ વાળા બાળકોનો જન્મ થાય છે. વિશ્વ પર આજે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે, પરંતુ વિશ્વયુદ્ધ થયા વિના પણ વિશ્વ વિનાશના આરે છે. પહેલા બે વિશ્વયુદ્ધો થયા, 1914 થી 1919 સુધી. બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945 દરમિયાન. આ બે વિશ્વયુદ્ધોની અંદર ઘણો બધો વિનાશ થયો, પ્રદૂષણની પણ સમસ્યા ઊભી થઈ. પણ અત્યારે હાલના સંજોગોની અંદર પણ આ વિશ્વ આવી મોટી સમસ્યાઓનો સામનો કરવા માટે ઊભું છે. માનવ વસ્તી હોય, વાહન વ્યવહાર, અણુશસ્ત્રો, ઉદ્યોગ ધંધા, આ બધું એટલું બધું વધી ગયું છે. કારણ કે વિશ્વમાં વસ્તી સતત વધતી જાય છે, એ પ્રમાણે ઉદ્યોગ ધંધા, વાહન વ્યવહાર, એના કારણે અનેક પ્રકારનું પ્રદૂષણ આજ વધતું ગયું છે. અને આ પ્રદૂષણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. આ એક પ્રકારનું ઝેર છે અને કોઈ પણ ક્ષણે એ વિનાશ રૂપે એ સાબિત થાય છે, કે ગમે ત્યારે એ વિનાશ કરે એ એક ચોક્કસ વાત છે. આજ વિશ્વની મહાસત્તાઓ છે, અમેરિકા હોય, ફ્રાન્સ હોય, બ્રિટન હોય, ચીન હોય કે રશિયા હોય, તો આ મહાસત્તાઓ જે છે એ વિનાશ શક્તિ ધરાવતા અણુશસ્ત્રોના અખતરાઓમાં, રણમાં, દરિયામાં અને અવકાશમાં અનાપ શનાપ રીતે કર્યા કરે છે. આવા અણુ અખતરાઓ સતત એ કર્યા કરે છે. આજ જમીન માર્ગે હોય કે આકાશ માર્ગે આવા અણુ અખતરાઓ થઈ રહ્યા છે, જેના કારણે મોટું પ્રદૂષણ ફેલાય છે. એને લીધે પ્રસરેલી જે કિરણોત્સર્ગી રજકણો ખતરનાક સાબિત થઈ શકે છે. અને એ રજકણો આપણા શરીરમાં જવાથી આપણે રોગના ભોગ બનીએ છીએ. એના પ્રદૂષણનું ઝેર ચારે તરફ ફેલાઈ રહ્યું છે. કૂદકે ને ભૂસકે વધી રહેલા વાહન વ્યવહારને લીધે હવા અને અવાજનું પ્રદૂષણ વધતું જાય છે. આજ વાહન વ્યવહારના જે ધુમાડાઓ છે એ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય, અવાજનું પ્રદૂષણ, વાહનોના ઘોંઘાટ, કોઈ મિલો કારખાનાઓના જે મશીનોમાં થતા અવાજો, એના દ્વારા માણસની માનસિક સ્થિતિ ખરાબ થતી હોય છે. એટલે આ પ્રદૂષણ માનસિક રીતે માણસ ઘાયલ થાય છે, માનસિક રીતે માણસને ખૂબ વિપરીત અસર પડે છે આવા અવાજોથી. આ ઉપરાંત કારખાનાના અને મિલોના પણ હવા અને પાણીની ને સતત પ્રદૂષિત કરી રહ્યા છે. આજનો રાસાયણિક કચરો જળાશયને પ્રદૂષિત કરે છે. રાસાયણિક જે ઉદ્યોગોમાં હોય એ રાસાયણિકવાળું પાણી એ નદીઓમાં છોડી દેવામાં આવે છે, એટલે જળ પ્રદૂષણ ઊભું થાય છે. આજે કારખાનાઓમાંનો રાસાયણિક કચરો નદીમાં ઠલવાઈ રહ્યો છે. ગંગા જેવી જે પવિત્ર નદી છે એ નદીઓના પાણી પણ દૂષિત થઈ ગયા છે. આજ ગંગા નદીને પવિત્ર કરવા માટે કે એની અંદર જે આવા ઉદ્યોગોના જે ગંદા આવા રાસાયણિકો જે ઠાલવવામાં આવે છે, સરકારે એના ઉપર પ્રતિબંધિત પણ કરેલું છે. અને અત્યારે હાલની સંજોગોમાં સરકારે ગંગા શુદ્ધિકરણ યોજના માટે 70 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ આના માટે કરેલી છે. એ કાર્ય અત્યારે હાલ ચાલી રહ્યું છે. એ જ રીતે દુનિયાની અજાબી ગણાતો તાજમહેલ, જે શાહજહાએ પોતાની બેગમ મુમતાજની યાદમાં બનાવેલો, એ તાજમહેલ પણ આ પ્રદૂષણના કારણે એકદમ પીળા જેવો પડી ગયેલો, ઝાંખપ લાગી ગયેલી એને પણ. તો આ કારખાનાના જે પ્રદૂષણો છે, આજુબાજુ જે રિફાઇનરી હતી આ તાજમહેલની નજીકના વિસ્તારોમાં, એના કારણે એ કાળો પડી ગયેલો. તેની સ્વર્ગીય સુંદરતા નષ્ટ થઈ રહી હતી. આજે અનાજનું અને શાકભાજીનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો પણ વિશેષ ઉપયોગ થાય છે. તો મિત્રો, આ પણ એક પ્રકારનું ઝેર જ છે. એ પણ આપણા શરીરના સ્વાસ્થ્યને બગાડે છે, પ્રદૂષણને બગાડે છે. તેનાથી અનાજ અને શાકભાજી પણ પ્રદૂષિત થયા છે.
आज आपणे जे શાકભાજી ખાતા હોઈએ કે અનાજ ખાતા હોઈએ એની અંદર પણ એક પ્રકારનું ઝેર છે, જેથી કરીને આપણે રોગના ભોગ બનતા હોઈએ છીએ। ઘણીવાર ગેસ લીકેજની ઘટનાઓ પણ બનતી રહે છે। ભોપાલની અંદર કહેવાય છે કે એ નગરની અંદર યુનિયન કાર્બાઇડના કારખાનામાંથી ગેસ લીકેજ થયેલો, એમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી। એમાં પણ હજારોની સંખ્યામાં જાનહાનિ થઈ હતી, ઘણા લોકોએ પોતાના જાન અને માલ ગુમાવ્યા। આજે માનવી પોતાની સગવડ વધારવા માટે કુદરતી સંપત્તિનો આડેધડ ઉપયોગ કરે છે। કુદરતે જે આપણને સંપત્તિ આપી છે બરાબર છે, પણ એ સંપત્તિનો ઉપયોગ આડેધડ થવા લાગ્યો છે। જંગલો અને ખનિજ સંપત્તિનો નાશ થઈ રહ્યો છે। આજે પ્રદૂષણ બચાવનાર હોય તો એક જંગલો છે, ખનિજો છે, પણ વસ્તી વધારાના કારણે ખનિજો પણ એટલા બધા ઉપયોગમાં જ લેવાઈ રહ્યા છે, જંગલના વૃક્ષો પણ એટલા બધા કપાઈ રહ્યા છે, એના કારણે તાપમાન ધીરે ધીરે ઊંચું જઈ રહ્યું છે અને પ્રદૂષણ વધતું ગયું છે। તેનાથી પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। ઓઝોનના પડમાં બાકોડા પડવા લાગ્યા છે। ઓઝોન વાયુ જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે, એ ઓઝોન વાયુ પણ અત્યારે ઓછો થાય છે, અને જે આપણા મનુષ્ય માટે બહુ જે કહેવાય કે નુકસાન કરતા છે। જંગલોનો નાશ થતાં વરસાદનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। આપણા ભારત જેવા દેશને તો વરસાદ ઉપર જ આધાર, ખેતી પ્રધાન દેશ છે, ઘણીવાર આવી જાય તો વરસાદ અતિવૃષ્ટિ થઈ જાય, ઘણીવાર ઓછો આવે અથવા તો દુષ્કાળ પણ પડે છે, તો ભૂગર્ભમાં જળભંડારો ઝડપથી ખૂટી રહ્યા છે। આજ ભૂગર્ભમાં જે પાણીના જે તળ છે એ તળ ધીરે ધીરે બહુ ઊંડા જતા જાય છે, ઘણી જગ્યાએ તો ઘણા મીટરો ઊંડે સુધી જવાથી પણ પાણી દેખાતા નથી। તો મિત્રો, આ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, સમગ્ર વિશ્વ એનાથી ચિંતિત છે। આ સમસ્યા હલ કરવા માટે કેટલાક ઉપાયો પણ થઈ રહ્યા છે। જો પ્રદૂષણથી બચવા માટે આપણે ગંભીરતાથી સાર્વત્રિક પ્રયત્નો નહીં કરીએ તો આપણે બધા જ એનો ભોગ બનીશું। તો મિત્રો, સરકારે આના માટે કાયદાઓ પણ ઘડેલા છે, અને એ કાયદા મુજબ દરેક ઉદ્યોગવાળા હોય કે બીજા કોઈ પણ વ્યવસાયવાળા હોય, એમને એ કાયદાના અનુસંધાને એ પોતાના ઉદ્યોગ ધંધો ચલાવવાના રહેશે। આજ આપણે ઘરથી માંડીને આપણા જે કેવા શહેર હોય, ગામ હોય, આ દરેક જગ્યાએ આ સમસ્યા સર્જાયેલી છે। તો આજના એક આપણે નાગરિક તરીકે આપણે પણ આવી જે આ પ્રદૂષણની જે ગંભીર સમસ્યાઓ છે, એ ગંભીર સમસ્યાઓમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ એવું આપણે વિચારવું પડશે, અને જો એ સમસ્યાઓનો આપણે નિકાલ નહીં કરીએ તો આપણે રોગના ભોગ બનતા જઈશું, અને જે કહેવાય કે આજના સમયે એવા એવા નવા નવા રોગ પેદા થાય છે, ઊભા થાય છે, કે જેના કારણે માણસો ઝડપથી પોતે મૃત્યુ પામે છે। તો મિત્રો, આપણે આ નિબંધ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા, તો ધોરણ 9 અને 10ના દરેક વિદ્યાર્થીઓ માટે આ એક આપણે ઉપયોગી આપણો નિબંધ છે। તો સર્વે મિત્રો આ નિબંધ ખૂબ સારી રીતે તૈયાર કરે, તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ।